मिलान, वेलकम बैक टू आवर टू लेक्चर सीरीज ऑफ कंस्ट्रक्शन टेक्नोलॉजी। टुडे इज आवर लेक्चर नंबर 27 प्लस रिवीजन लेक्चर। सो लेट्स सी। ओके, लास्ट लेक्चर में आप जो जोयुं हतुं कि कम्पेरिजन ऑफ ब्रिक मेसनरी एंड स्टोन मेसनरी, बराबर, कि ब्रिक मेसनरी में क्या क्या एना फेवरना पॉइंट्स छे अने स्टोन मेसनरी करीए छे तो एना क्या क्या फेवरेबल पॉइंट्स छे। ए पछी जोयुं आपणे प्रीकास्ट कॉन्क्रीट ब्लॉक्स, के जेमां रेग्युलर कॉन्क्रीट ब्लॉक्स, होलो कॉन्क्रीट ब्लॉक्स नो इन्वॉल्वमेंट थतुं हतुं, बराबर। रेग्युलर कॉन्क्रीट ब्लॉक्स के जेमां जे आपणी साइज छे ए एज इट इज राखीए छे, बराबर, एमां कोई जातनो प्रॉब्लम करता नथी। जे नॉर्मली केटली साइज वाला साइज है, 39x19x30 ની, बराबर। पर जयरे होलो कॉन्क्रीट की बात करिए तो यहाँ डिफरंट थ्री साइजिज आए, बराबर, जेमें 39x19 एट्ले कि एनी जे लेंथ अने विड्थ छे सेम रहे छे, बट एनी जे वॉल्यूम छे एटले कि एनी हाइट छे ए वेरियस थती रहे छे, कि जेमें ए ब्रिकनी साइज सुधी पण आपणे एने चेन्ज करी शकीए छे। एडवांटेजिस ऑफ होलो कॉन्क्रीट ब्लॉक्स मेसनरी ए पण जोयुं। આજે આપણે જોઈશું લાસ્ટ ટોપિક ઓફ ધી ચેપ્ટર, કે જે છે મોર્ટાર ટાઈપ્સ એન્ડ સ્પેસિફિક યુઝિસ। મોર્ટાર કઈ કઈ ટાઈપ્સના હોય છે અને એના શું ડિફરન્ટ યુઝિસ છે, એન્ડ ઓલ્સો રિવિઝન ઓફ મેસનરી મોર્ટાર। હવે અહીંયા વર્ડ આવે છે મોર્ટાર, કે મોર્ટાર એટલે શું, તો કે મોર્ટાર ઇઝ અ હોમોજીનિયસ પ્લાસ્ટિક મિક્સચર ઓફ બિલ્ડિંગ મટીરિયલ્સ, ફાઇન એગ્રીગેટ્સ, વોટર એન્ડ એની એડમિક્સર, બરાબર। કઈ કઈ ઇન્ગ્રીડિયન્ટ્સથી બને છે, તો કે પ્લાસ્ટિક મિક્સર એટલે કેવું મિક્સર છે, અહીંયા પ્લાસ્ટિકના અહીંયા મિનિંગ શું થાય છે, કે જે ખેંચાણ અનુભવી શકે એ, બરાબર, એ રબર જેવું થઈ શકે છે અને જેના કારણે એનામાં સ્થિતિસ્થાપકતા વધારે હોય છે, એટલા માટે એને પ્લાસ્ટિક મિક્સર ઓફ કયા કયા મટીરિયલ્સ, તો કે સિમેન્ટ, લાઇમ જે બિલ્ડિંગ મટીરિયલ કહેવાય છે, પ્લસ એમાં એડ કરીએ છીએ ફાઇન એગ્રીગેટ્સ એટલે કે રેતી, વોટર, અને જો કોઈ પણ આપણને સારી પ્રોપર્ટી જોઈતી હશે તો એમાં શું એડ કરશું, એડમિક્સર્સ, બરાબર। તે બધું ઇન્વોલ્વ કરીને પછી આપણે મોર્ટારને બનાવતા હોય છે। ઇટ ઇઝ યુઝ ટુ બાઇન્ડ મેસનરી યુનિટ્સ, જનરલી શેના માટે યુઝ થાય છે, તો કે બાઇન્ડિંગ માટે, જે મેસનરીના ડિફરન્ટ ડિફરન્ટ યુનિટ્સ છે, એટલે કે બ્રિક હોય કે પછી કોન્ક્રીટ બ્લોક્સ હોય કે સ્ટોન્સ હોય, બરાબર, એ બધાને જોઈન્ટ કરવા માટે તરીકે બાઇન્ડિંગ તરીકે યુઝ થાય છે। ઓકે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોર્ટાર, કે જેમાં સિમેન્ટ મોર્ટાર, લાઇમ મોર્ટાર, કેચ્ડ મોર્ટાર અને સુરખી એનો ઉપયોગ થતો હોય છે। તો આપણે સૌથી પહેલાં લઈએ સિમેન્ટ મોર્ટાર, બરાબર। શું છે સિમેન્ટ મોર્ટાર, તો ઇટ ઇઝ અ મિક્સર ઓફ સિમેન્ટ, સેન્ડ એન્ડ વોટર, વેર સિમેન્ટ એક્ટ એઝ અ બાઇન્ડિંગ મટીરિયલ। નોર્મલ જે મોર્ટાર બધે યુઝ થતો હોય છે એ હોય છે સિમેન્ટ મોર્ટાર। એમાં શું હોય છે, તો કે સિમેન્ટ અને સેન્ડનો યુઝ થતો હોય છે, જેને વોટર થ્રુ બાઇન્ડ કરવાનું હોય છે, બરાબર। પ્રોપોર્શન આપણે કરીએ સિમેન્ટ ટુ સેન્ડનું, તો કેટલું હોય છે, કે 1:2:1:6, બરાબર, આટલું પ્રોપોર્શન આપણે રાખતા હોય છે, કે એમાં 1:1 એક પોર્શન ઓફ સિમેન્ટ હોય, એક ભાગ સિમેન્ટ હોય, તો 2 ભાગથી લઈને 6 ભાગ સુધીનું આપણે સેન્ડ એમાં યુઝ કરતા હોય છે। જેટલી વધારે સેન્ડ આપણે યુઝ કરશું એટલી મોટાની ક્વોલિટી બગડતી જશે, બરાબર। એ સૌથી સારી ક્વોલિટી જોઈતી હોય તો સિમેન્ટની ક્વોલિટી એમાં વધારે હોવી જોઈએ, જેમ કે એ 1:2 છે એ સૌથી સારી ક્વોલિટીનો મોર્ટાર કહેવાય, અને એની સ્ટ્રેન્થ વધારે હોય। કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ મોર્ટાર્સ લાઈક, જો અહીંયા આગળ આપણને બતાવ્યું છે કે પ્રોપોર્શન ઓફ સિમેન્ટ સેન્ડ હોય આટલા, 28 ડેઝની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપણને આટલી મળે છે, એટલે કે 1:7 હોય તો 1:5 થી 2:0, બરાબર, એટલે સૌથી ઓછી એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મળી। 1:6 હોય તો 3 થી 5 ન્યૂટન પર મીટર mm² જેટલી એની સ્ટ્રેન્થ થાય છે। 1:5 હોય તો એની ગ્રેટર ધેન
પાય થાય છે, બરાબર. લાઈમ વોટર, ઓકે. લાઈમ વોટર એટલે કે લાઈમ સેન્ડ અને વોટરનું મિક્સર. હવે લાઈમ એટલે શું? ચૂનાના પથ્થરનો ભૂખો, બરાબર. એને આપણે કહેતા હોય છે લાઈમ. ફેટ લાઈમ યુઝ થતું હોય એટલે કે જે નક્કર ચૂનાનો પથ્થર હોય, બરાબર, એને અમે જેમાં વધારે કેલ્શિયમ રહેલું હશે એને આપણે યુઝ કરતા હોઈએ છે. ઇઝ યુઝડ એઝ અ બાઇન્ડિંગ મટીરિયલ ઇન મોર્ટાર, યુઝડ ફોર મેસનરી વર્ક એન્ડ હાઇડ્રોલિક લાઈમ ઇઝ યુઝડ એઝ અ બાઇન્ડિંગ મટીરિયલ ઇન મોર્ટાર, યુઝડ ઇન ફાઉન્ડેશન વર્ક ઓર ઇન ડેમ કન્ડિશન્સ, બરાબર. એ ક્યાં ક્યાં યુઝ થાય છે? તો કે બાઇન્ડિંગ મટીરિયલ તરીકે મેસનરી વર્કમાં, બરાબર, અને હાઇડ્રોલિક લાઈમ કે જે જલ્દી પાણીને શું કહેવાય, શોષી લે છે, બરાબર, કે પછી પાણીની અંદર એન્ટર થવા દેતું નથી. એ બાઇન્ડિંગ મટીરિયલ કેમાં યુઝ થાય છે? તો કે ફાઉન્ડેશન વર્ક ઓર ઇન ડેમ કન્ડિશન, કે જ્યાં આગળ ભેજવાળું વાતાવરણ છે ત્યાં પણ એ યુઝ થતો હોય છે. એનો રેશિયો કેટલો રાખીએ છીએ? તો જનરલી 1:2. એ પછી આવે છે ગેજ મોર્ટાર, બરાબર. ગેજ એટલે કે માપેલું. ઇટ ઇઝ અ મિક્સચર ઓફ સિમેન્ટ, લાઈમ, સેન્ડ એન્ડ વોટર. એટલે અહીંયા આગળ શું એડ કર્યું? સિમેન્ટ અને લાઈમને બંનેને કમ્બાઈન કરીને સેન્ડની સાથે મિક્સર કરીએ છીએ આપણે, બરાબર. ધ પ્રોસેસ ઓફ એડિંગ સિમેન્ટ ટુ લાઈમ મોર્ટાર ટુ ઇમ્પ્રુવ ઇટ્સ ક્વોલિટી ઇઝ ટર્મ્ડ એઝ ગેજિંગ, બરાબર. અહીંયા ગેજિંગ શું છે? તો કે સિમેન્ટને લાઈમની અંદર એડ કરીએ છીએ એને. ધસ ધ મોર્ટાર પ્રિપેર્ડ ઇઝ એઝ ગેજ્ડ મોર્ટાર, બરાબર. એટલા માટે એને ગેજ મોર્ટાર કહીએ છીએ. ધ પ્રોપોર્શન ઓફ સિમેન્ટ ટુ લાઈમ બાય વોલ્યુમ ઇઝ અબાઉટ 1:6:1:9, બરાબર. સિમેન્ટ અને લાઈમનું, અહીંયા સેન્ડનું આપણે નથી ઇન્વોલ્વમેન્ટ લેતા, પણ અહીંયા જ્યારે સિમેન્ટની વાત કરીએ તો એક ભાગ સિમેન્ટ હોય તો 6 ભાગ જેટલું આપણે શું લઈએ છીએ? લાઈમ લઈએ છીએ, બરાબર. સુરખી, ઇટ ઇઝ અ મિક્સચર ઓફ લાઈમ, સુરખી અને વોટર, બરાબર. અહીંયા સુરખી એટલે શું છે? તો કે બ્રિકનો ભૂક્કો, બરાબર. કોઈ બ્રિક છે, બરાબર, એક કાં તો એને સાઈડ પર વર્ક કરતી વખતે તૂટી ગઈ છે, કે પછી આપણે એને રીયુઝ કરી રહ્યા છે, તો એને કહીશું આપણે સુરખી. ઇટ ઇઝ અ મોર્ટાર ઇન વિચ સેન્ડ હેઝ બીન સબસ્ટિટ્યુટેડ બાય સુરફી, સુરખી, બરાબર. અહીંયા સેન્ડની જગ્યાએ આપણે શું યુઝ કરીએ છીએ? તો કે સુરખી, ફોર ઇકોનોમી અને સ્ટ્રેન્થ માટે. ઇઝ ફાઇનલી પાવડર્ડ બર્ન્ટ ક્લે એન્ડ જનરલી મેડ ફ્રોમ સ્લાઇટલી બર્ન્ટ અનબર્ન્ટ બ્રિક્સ, બરાબર. જે બ્રિક્સ, બરાબર, પાકી નહીં હોય, બરાબર, એને જ્યારે પકવવામાં આવતી હોય ત્યારે અનબર્ન્ટ રહી ગઈ હોય, બરાબર, કાં તો પછી બર્ન્ટ ક્લેમાંથી આપણે એને યુઝ કરીને બનાવતા હોય છે. નાવ ડિફરન્ટ ફંક્શન્સ ઓફ અ મોર્ટાર. તો શેના માટે આપણે મોર્ટાર યુઝ કરીએ છીએ? તો પહેલાં તો આવે બ્રિક્સ અને સ્ટોન્સમાં બાઇન્ડિંગ માટે. પછી ટુ ફોર્મ ઇવન બેડ બિટવીન ડિફરન્ટ કોર્સિસ ઓફ મેસનરી વર્ક એન્ડ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ લોડ ઇવનલી ઓન ધ લોઅર લેયર, બરાબર. જે મેસનરી વર્ક છે એમાં ડિફરન્ટ કોર્સિસમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે અને ઉપરના લેયરથી નીચેના લેયર સુધી એને પ્રોપરલી લોડ વેરાય થાય એના માટે. ટુ કવર એક્સપોઝ સરફેસીસ ઓફ વોલ્સ એન્ડ જોઈન્ટ્સ વિથ પ્લાસ્ટર ઓર પોઈન્ટિંગ, બરાબર. પહેલાં તો એક્સપોઝ જે સરફેસીસ છે એમાં પ્રોપરલી આપણે પોઈન્ટિંગ અને પ્લાસ્ટર કરી શકીએ એના માટે એક સરફેસ પ્રોવાઈડ કરવા માટે. ટુ ફોર્મ મેટ્રિક્સ ટુ હોલ્ડ પીસીસ ઓફ સ્ટોન્સ ટુગેધર એન્ડ ફોર્મ અ સોલિડ માસ ઓફ કોન્ક્રીટ, બરાબર. કયા કયા માટે? તો કે પહેલાં પીસીસ ઓફ સ્ટોન્સ છે કે બ્રિક્સ છે એને હોલ્ડ કરવા માટે, કાં તો એક સોલિડ માસ ઓફ કોન્ક્રીટ એને ફિલ કરવા માટે. ઓકે, આ હતું આપણું ચેપ્ટર. હવે જોઈએ રિવિઝન ફરીથી. તો કે સ્ટાર્ટિંગ કરો તો કે મેશનરી. ઓકે, તો મેશનરી કોને કહીએ છીએ આપણે? તો કે ડિફાઇન્ડ એઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ યુનિટ્સ બોન્ડિંગ ટુગેધર વિથ મોર્ટાર. ધ બિલ્ડિંગ યુનિટ્સ મે બી સ્ટોન્સ, બ્રિક્સ ઓર પ્રીકાસ્ટ કોન્ક્રીટ્સ, બરાબર. એ પછી આપણે જોયું કે ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ યુનિટ્સ યુઝડ મેશનરી કેન બી ક્લાસિફાઈડ ઇન ટુ બ્રિક મેશનરી, સ્ટોન મેશનરી, હોલો કોન્ક્રીટ બ્લોક મેશનરી, બરાબર, એના અને રીઇન્ફોર્સ બ્રિક મેશનરી, કે જેમાં આપણે જે બ્રિક્સ છે એમાં રીઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓલ્સો કોમ્પોઝાઇટ મેશનરી,
સિમેન્ટ મોર્ટાર ઇઝ યુઝડ ફોર ઇમ્પોર્ટન્ટ વર્ક્સ, ઇન જનરલ લાઇમ મોર્ટાર ઇઝ યુઝડ. બરાબર, આપણે જે અત્યારે લાઇમ મોર્ટાર અને સિમેન્ટ મોર્ટાર જોયું એના ઇમ્પોર્ટન્ટ યુઝને વાત કરી છે. એ પછી આપણે જોયું કે બોન્ડ્સ ઇન બ્રિક મેસનરી કયા કયા હતા, તો જેમાં ઇન્વોલ્વમેન્ટ થાય છે સ્ટ્રેચર બોન્ડ, હેડર બોન્ડ, ઇંગ્લિશ બોન્ડ, ફ્લેમિસ. ફ્લેમિસમાં આવે છે ડબલ ફ્લેમિસ અને સિંગલ ફ્લેમિસ. બરાબર, ગાર્ડન વોલ, ઇંગ્લિશ ગાર્ડન વોલ અને ફ્લેમિશ ગાર્ડન વોલ. એ પછી રેકિંગ બોન્ડ હતું, હેરિંગ બોન્ડ અને ડાયગોનલ બોન્ડનો સમાવેશ થાય છે, અને એની સાથે ઝિગઝેગ બોન્ડ. બરાબર, આ જે ડચ બોન્ડ, ફેસિંગ બોન્ડ, ઇંગ્લિશ ક્રોસ બોન્ડ અને બ્રિકોન, એ બોન્ડ છે એ આપણે ડિટેલમાં જોયું નથી, બીકોઝ એ એટલું જીટીયુને રિલેટેડ છે નહીં. ઓકે, સ્ટ્રેચર બોન્ડ એટલે શું હતું, તો કે આપણે બ્રિક્સ જે છે એને શું કરીએ છીએ, સ્ટ્રેચરમાં લાઈ કરતા હોય. બરાબર, આ જે આપણું સ્ટ્રેચર છે એમાં જ આપણે એને મૂકતા હોઈએ. પછી આવે છે હેડર બોન્ડ. બરાબર, હેડર બોન્ડમાં શું કરીએ છીએ, આપણે એને હેડર વાઇઝ ગોઠવતા હોઈએ છીએ. બરાબર ને. પછી આવે ફ્લેમિશ બોન્ડ. તો ફ્લેમિશ બોન્ડમાં, ઇંગ્લિશ બોન્ડમાં શું કરીએ છીએ, તો આપણે એક લેયર સ્ટ્રેચરનું અને બીજું લેયર શેનું હશે, હેડરનું. એ રીતે આપણે એને કન્ટિન્યુઅસલી એક પછી એક કોર્સમાં લાય કરતા હોય છે. પછી ફ્લેમિશ બોન્ડમાં આવે છે, તો ફ્લેમિશમાં શું કરે છે, ઓલ્ટરનેટિવ એક સ્ટ્રેચર હોય તો એની બાજુમાં શું હશે, હેડર, પછી ફરીથી સ્ટ્રેચર, એવી આપણે ગોઠવણ કરેલી હશે ફ્લેમિશ બોન્ડમાં, જેમાં ડબલ ફ્લેમિશ પણ કરી શકીએ અને સિંગલ ફ્લેમિશ પણ કરી શકીએ. ગાર્ડન વોલમાં શું છે, તો કે ઇંગ્લિશ ગાર્ડન વોલ હોય તો એમાં કન્ટિન્યુઅસલી એક લેયર શેનું હશે, હેડરનું હશે. બરાબર, પછી ઉપર 3 થી 4 કન્ટિન્યુઅસ સ્ટ્રેચર આવતા હોય. એવી જ રીતે ફ્લેમિશ બોલ બોન્ડમાં જોઈએ તો શું હોય, એક હેડર હોય, એની બાજુમાં કન્ટિન્યુઅસલી 3 કે 5 શું હશે, સ્ટ્રેચર હશે. ઓકે, એ પછી આવે છે રેકિંગ બોન્ડ. બરાબર, કે જેમાં હેરિંગ બોન્ડ અને ડાયગોનલ બોન્ડ આવે છે. હેરિંગ બોન્ડમાં શું કરીએ છીએ, આપણે એક એવી પેટર્ન કે જેમાં બોન્ડને આપણે એક વખત આ ડાયરેક્શનમાં અને એક વખત આપણે આ ડાયરેક્શનમાં ગોઠવેલા હોય, કે આ છે આપણું હેરિંગ બોન્ડ. પછી ડાયગોનલ બોન્ડ, તો કે એને આપણે એક્ઝેક્ટલી ડાયગોનલી મૂકતા હોઈએ છીએ. બરાબર, એ પછી આવે છે ઝિગઝેગ બોન્ડ. ઝિગઝેગ એટલે કે આવી ટાઈપની આપણે એને પેટર્ન કરેલી હોય, આપણા બોન્ડિંગ છે. બોન્ડ પછી શું આવતું હતું, કે સ્ટોન મેસનરી. ઓકે, બ્રિક મેસનરી પછી ઇટ ઇઝ ધ આર્ટ ઓફ બિલ્ડિંગ ઓફ સ્ટ્રક્ચર્સ ઇન સ્ટોન્સ. બરાબર, કે આપણે એને સ્ટોન્સમાં બનાવતા હોઈએ અને આર્કિટેક્ચરલ પર્પઝથી આપણે એને બનાવેલું હોય તો સ્ટોન્સનો યુઝ કરીએ છીએ. બરાબર, કે જ્યાં આગળ જે પોર્શનમાં સૌથી વધારે સ્ટોન્સ અવેલેબલ હોય ત્યાં આપણે એનું કન્સ્ટ્રક્શન કરીએ છીએ. ડિફરન્ટ યુઝીસ છે, તો કે બિલ્ડિંગ ફાઉન્ડેશનમાં, ડેમ્સમાં, મોન્યુમેન્ટલ સ્ટ્રક્ચર્સમાં, વોલ્સ હોય, પિયર્સ હોય, કોલમ્સ, લાઇટ હાઉસીસ અને આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર્સમાં એનો યુઝ થાય છે. એ સાથે આર્કિટેક્ચરલ કોમ્પોનન્ટ્સ જેવા કે ડોમ્સ, આર્ચીસ અને લિન્ટલમાં પણ સ્ટોન મેસનરી યુઝ થાય છે. રૂફ્સ છે, ફ્લોર્સ છે, પેવિંગ વર્ક્સ છે, એમાં પણ યુઝ કરી શકીએ છીએ. ઓલ્સો ઇન રેલવેઝ, કે આપણે જે બાલાસ્ટ છે એમાં પણ આપણે એનો યુઝ કરતા હોય છે. હવે અહીંયા ક્લાસિફિકેશન ઓફ સ્ટોન મેસનરીમાં શું આવે છે, તો કે રબલ મેસનરી અને એસલાર મેસનરી. બરાબર, રબલ મેસનરી એટલે કે આપણે જે ડાયરેક્ટ માઇનિંગ કરેલા સ્ટોન્સ છે એનો જ યુઝ કરતા હોઈએ. બરાબર, તો એને આપણે કહીશું રબલ મેસનરી. અને એસલાર મેસનરીમાં શું છે, તો કે આપણે એને પ્રોપરલી ચીઝલ કરીને, ડ્રેસ કરીને પછી યુઝ કરીએ છીએ. ઓકે, તો રબલ મેસનરીમાં આવે છે ટાઈપ્સ કોર્સ્ડ, અનકોર્સ્ડ. બરાબર, રેન્ડમ, ડ્રાય અને પોલિગોનલ ફ્લિન્ટ. બરાબર, પછી એસલાર મેસનરીમાં આવે છે એસલાર ફાઇન, એસલાર રફ ટૂલ્ડ, એસલાર ક્વેરી ફેસ્ટ, ચેમ્ફર્ડ, બ્લોક ઇન કોર્સ અને એસલાર ફેસિંગ. ઓકે, એ પછી આવતું હતું પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક્સ, કે જેમાં બે ડિફરન્ટ ટાઈપ્સ પડે છે કોન્ક્રીટ બ્લોક્સના, જે કયા છે, રેગ્યુલર કોન્ક્રીટ બ્લોક્સ અને હોલો કોન્ક્રીટ બ્લોક્સ. રેગ્યુલર કોન્ક્રીટ બ્લોક્સ કોને કહેવાય, તો કે મેન્યુફેક્ચર ફ્રોમ ડેન્સ એગ્રીગેટ, કે જ્યારેમાં એગ્રીગેટની ડેન્સિટી વધારે હોય. બરાબર, એવામાંથી આપણે એને બનાવતા હોય છે.
અને લોડ બેરિંગ વોલ્સ માટે જનરલી યુઝ થતા હોય. હોલો કોન્ક્રીટ બ્લોક્સ ડિફાઇન્ડ એઝ ધેટ યુનિટ વિચ હેઝ કોર વોઇડ એરિયા ગ્રેટર દેન 25% ઓફ ધી ગ્રોસ એરિયા. 25% જે ગ્રોસ એરિયા છે બરાબર એના કરતાં વધારે શું હશે? કોર એરિયા હશે. ઓકે, ધે આર મેન્યુફેક્ચર ફ્રોમ લાઇટ વેઇટ એગ્રીગેટ્સ. બરાબર, લાઇટ વેઇટ જે એગ્રીગેટ્સ હોય એમાંથી એ કન્સ્ટ્રક્ટ કરાતા હોય છે. દે મે બી યુઝડ ફોર બોથ લોડ બેરિંગ એન્ડ લોડ બેરિંગ વોલ્સ એન્ડ ઓલ્સો લાઇટ ઇન વેઇટ. એટલે કે એનો વેઇટ લાઇટ છે તો આપણે જ્યારે કન્સ્ટ્રક્શન ઓવરઓલ કરશું તો એમાં જે ડેડ કોમ્પોનન્ટ્સ છે, ડેડ લોડ કોમ્પોનન્ટ્સ એ કેવા હશે, એનું વેઇટ આપણને ડેડ લોડ ઓછું મળશે. મટીરિયલ્સ કયા કયા યુઝ થાય છે? તો કે કોન્ક્રીટ મિક્સ પ્રોપોર્શનમાં 1:6, એટલે કે 1 part ઓફ સિમેન્ટ અને 6 part ઓફ કોર્સ એન્ડ ફાઇન એગ્રીગેટ્સ લેતા હોય છે. ઇન ટોટલ એગ્રીગેટ્સ, કોર્સ એગ્રીગેટ કેટલા લઈએ છીએ આપણે? 40% અને ફાઇન એગ્રીગેટ લઈએ છીએ આપણે 60% જેવા, જેમાં કોર્સ એગ્રીગેટની સાઇઝ હોય છે 6 થી 12 mm, એનાથી મોટા આપણે લેતા નથી. ફાઇનનેસ મોડ્યુલસ આપણે કેટલું લઈએ છીએ? તો કે 2.9 થી 3.60. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એની મળે છે આફ્ટર 28 ડેઝ નોટ લેસ ધેન 30 kg/cm². બરાબર, વોટર એબ્સોર્પ્શન શુડ નોટ બી મોર દેન 10% પર બ્લોક્સ યુઝડ ઇન એક્સટર્નલ વોલ્સ અને 15% ઓફ ફોર બ્લોક્સ યુઝડ ઇન ઇન્ટરનલ વોલ્સ. બરાબર, એનો જે વોટર એબ્સોર્પ્શન કેપેસિટી છે કેટલી હોવી જોઈએ? 10% જ્યારે આપણે એક્સટર્નલ વોલ્સમાં યુઝ કરતા હોઈએ અને 15% જ્યારે ઇન્ટરનલ વોલ્સમાં આપણે યુઝ કરતા હોઈએ ત્યારે. ઓકે, એ સાથે જ આપણે એ પછીનો ટોપિક હતો આપણો મોર્ટાર, કે જે આપણે આ લેક્ચરમાં કવર કરેલો છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું યુનિટ 3 બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, કે જેમાં આપણો ટોપિક હશે કોન્ક્રીટ. બરાબર, અને કોન્ક્રીટમાં આપણે જોઈશું પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ, કે ડિફરન્ટ જેના પ્રોડક્શનના સ્ટેજીસ છે કયા કયા છે, જેમ કે બેચિંગ છે, મિક્સિંગ છે, ટ્રાન્સપોર્ટિંગ, પ્લેસિંગ અને કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ, અને લાસ્ટમાં આવે એનું ક્યોરિંગ. બરાબર, બેચિંગ એટલે કે એને આપણે અલગ અલગ જે કોન્ક્રીટના ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને કેવી રીતે વેટ કરીને, કે પછી એને પાર્ટીશન, પાર્ટ કેવી રીતે કરીએ છીએ આપણે એને. બરાબર, પછી જે કોમ્પોનન્ટ્સ છે એને આપણે મિક્સ કેવી રીતે કરીએ છીએ, મિક્સ થઈ ગયા પછી આપણે એને ટ્રાન્સપોર્ટ કેવી રીતે કરીએ છીએ અને પ્લેસ કેવી રીતે કરીએ છીએ. બરાબર, અને કોન્ક્રીટને કોમ્પેક્ટ કરવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થતો હોય છે, મટીરિયલ્સનો યુઝ થતો હોય છે, અને એ પછી આવે સેટ થઈ ગયા પછી એનું ક્યોરિંગ કરવાનું કોન્ક્રીટનું. બરાબર, એ આપણે ડિટેલ્સમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ત્યાં સુધી જે આપણે ચેપ્ટર્સ કમ્પ્લીટ થયા છે એને તમે રિવિઝન્સ કરતા રહો, કે જેથી આપણે જ્યારે નેક્સ્ટ એક્ઝામ હોય એ વખતે તમે પ્રોપરલી પ્રિપેર કરી શકો. ઓકે, આજે કોઈ ક્વેશ્ચન નથી મૂકતી હું, બીકોઝ આપણે રિવિઝન લેક્ચર છે એટલા માટે. સો ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ સી યુ એન્ડ ગો થ્રુ ધ દિસ કોમ્પોનન્ટ્સ ઓફ કોન્ક્રીટ. ઓકે, ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. આઈ એમ સાઇનિંગ ઓફ.